ગુરુકુલ શાળાના પ્રાંગણમાં આવેલ અનુસૂચિત કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને આવતું ભોજન ગુણવત્તા હોવાથી વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા એકવાર નહીં પણ બે વાર કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે પરંતુ છાત્રાલયના સંચાલક કે અધિકારી સામે કોઈ જ પગલા ભરવામાં ન આવતા ત્રીજી વખત રજૂઆત કરવા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ સાથે જ વિદ્યાર્થીઓને પીરસાતું ભોજન જેનો વિડીયો પણ સામે આવ્યો છે અને જેમાં પશુ પણ ના ખાઈ શકે તેવો ખોરાક આ વિદ્યાર્થીઓને ફેરસાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ વિડીયોમાં પણ જોવા મળે છે ત્યારે આવા ખોરાકના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અહીં રહેતા વિદ્યાર્થીઓ સતત ત્રીજી વખત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી તંત્રની આ કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અંદર અમે જે હાલ રહીએ છીએ તો અમારી પાયાની સુવિધાઓ તો પાયાની સુવિધાની અંદર ગાદલા પલંગ અને જમવાનું જે મુખ્ય તો જમવાની અંદર ખાલી અમને ખાલી મગ અથવા ખાલી અમને ગવાર કે ખાલી બટેકા અને નીચ ક્વોલિટીનું અમને ખાવાનું આપવામાં આવે છે રસોડું પણ એક ભેંગાર હાલતમાં છે તો આ બધી સુવિધાઓની પાયાની સુવિધાઓ અમને હોસ્ટેલની અંદર મળતી નથી અમે આ ત્રીજી વખત રજૂઆત કલેક્ટર સાહેબની કરવા આવ્યા છીએ છતાં અમારી કોઈ પણ માગણીઓ સ્વીકારવામાં આવી નથી જો હવે આ જો આજે પછી જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવશે તો અમે આમરણ ઉપવાસ ઉપર ઉતરશું